સુરત શહેરમાં બીઆરટીએસ કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ કરાયો છે. સ્વિંગ ગેટ પાછળ 3.37 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ યોગ્ય કામગીરી ન કરાતા એક્શન લેવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 162 બીઆરટીએસ બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસતા ખાનગી વાહનોને અટકાવવા માટે વિવિધ બસ સ્ટોપ પર ઓટોમેટિક સ્વિંગ ગેટ પણ લગાડ્યા છે. ફેઝ 1 અને ફેઝ 2 અંતર્ગત 278 જેટલા સ્વિંગ ગેટ તબક્કાવાર લગાડ્યા હતા, જેમાંથી હાલ માત્ર 50 જેટલા જ ગેટ ચાલુ હાલતમાં છે. તે ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 2 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહેલા સ્વિંગ ગેટને લઈને ખુલાસો માંગવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સ્વિંગ ગેટ કામ ન કરતા પાલિકાએ નોંધ લીધી હતી અને એજન્સીને 3.73 કરોડની સામે 3.37 કરોડની ચૂકવણી કરવા છતાં કોરિડોરમાં લગાવવામાં આવેલા 278માંથી ફક્ત 50 ગેટ જ કાર્યરત હોવાથી શાસકોએ તેની ગંભીર નોંધ લીધી હતી. રાજ્ય સરકાર કી સૂચના કે અનુસાર હર 50,000 લોકો કે બીચ એક હેલ્થ સેન્ટર હોની ચાહીએ. ઇસ હિસાબ સે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આજ રાંદેર ઝોન મેં 5 ઓર ઉધના ઝોન મેં 1 હેલ્થ સેન્ટર બનાને જા રહી હે, જિસમે 22 આદમીઓ કા સ્ટાફ હૈ ઓર યે 22 સે 22 આદમી મેડિકલ ઓફિસર સે લેકર સિક્યુરિટી ગાર્ડ તક યે સબ કા પેરોલ રાજ્ય સરકાર કોર્પોરેશન કો દેગી. હરેક જો UHC હૈ હમારે યહાં, મતલબ મેં જો હેલ્થ સેન્ટર અપને યહાં હૈ, હર મહિને પર હેલ્થ સેન્ટર 1 લાખ સે જ્યાદા લોક ટ્રીટમેન્ટ લેને યહાં પે આતે હૈ. યે જીતને જ્યાદા હેલ્થ સેન્ટર અભી ખુલ જાયેંગે તો લોકો કો કમ સે કમ તકલીફો કા સામના કરના પડેગા ઓર નજદીક મેં સબકો હેલ્થ સેન્ટર કી સુવિધા મિલ જાયેગી. યે સુરત કોર્પોરેશન કા એક પ્રયાસ હૈ. ઓર દૂસરા, BRTS બસ કા જો પહેલે સ્વિંગ ગેટ હોતે થે, જો બસ આને કે વક્ત ઓટોમેટિક ખુલ જાતે થે, અભી કિતને સાલ સે વો BRTS કા સ્વિંગ ગેટ બંધ હો ગયે હૈ, તો યે જો સ્વિંગ ગેટ હૈ વો તાત્કાલિક ઓપન કરને કે લિયે કમિશનર કો સૂચના દી ગઈ હૈ. સ્વિંગ ગેટના મેન્ટેનન્સનું કામ સંભાળતી એજન્સીનું કામ સંતોષકારક ન હોવાનું સામે આવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવા શાસકોએ સ્થાયી સમિતિમાં તાકીદ કરી હતી, જેથી સિટીલિંક પાસે સ્વિંગ ગેટ મામલે સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રિપોર્ટ માંગ્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.